जय महाराज। धोरण 9 सामाजिक विज्ञान मां आज आपणे प्रकरण 13 भारत स्थान भूस्तरीय रचना अने भूपृष्ठ विषय चर्चा करीशुं। तो आपणे बधाने खबर छे के भारत एक विशाळ देश छे। भारत ए भारतीय संस्कृति जे छे ए प्राचीनतम संस्कृति, प्राचीनतम એટલે કે બધા કરતા પુરાણી, બધા કરતા જૂની પ્રાચીનતમ સંસ્કૃતિ છે। અને વસ્તીની દ્રષ્ટિએ પણ, વસ્તીની દ્રષ્ટિએ પણ વિશાળ લોકશાહી ધરાવતો દેશ એ ભારત છે। ભારતમાં અનેક ધર્મના, જાતિના, ભાષાના, પ્રદેશના લોકો આવીને વસ્યા છે। એટલે ભારતની પ્રજાએ ક્યારે કોઈને અવગણ્યા નથી। જે પણ લોકો ભારતમાં આવ્યા તેમણે સહર્ષ સ્વીકારી લીધા છે। અને એટલે ભારતની સંસ્કૃતિ એ કેવી બની છે, સમન્વયકારી સંસ્કૃતિ બની છે। બરાબર, કે પરીક્ષામાં તમે પૂછાય કે ભારત એક સમન્વયકારી સંસ્કૃતિ ધરાવે છે, એનો મતલબ આ છે કે ભારતમાં અનેક પ્રજાઓ સાથેના આદાન પ્રદાનને કારણે કોઈ પણ ધર્મ, ભાષા, પ્રદેશ કે જાતિ, કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર દરેકને ભારતના લોકોએ આવકાર્યા છે। એમના વચ્ચેના જે આદાન પ્રદાનને કારણે ભારતની સંસ્કૃતિ વૈવિધ્યસભર અને વિવિધતાવાળી બની છે। અને એટલે ભારતીય સંસ્કૃતિને સમન્વયકારી સંસ્કૃતિ તરીકે ઓળખવામાં એની લંબાઈ પહોળાઈ કેટલી છે અને એનો વિસ્તાર એટલે કે ક્યાં સુધી એ વિસ્તરેલું છે, કયા કયા ભાગોનો એમાં સમાવેશ થાય છે એની આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો તમને બધાને ખબર છે કે ભૌગોલિક દ્રષ્ટિએ ભારત જે છે દુનિયાના નકશામાં આપણે જોઈએ તો ભારત જે છે એ એશિયા ખંડના દક્ષિણ ભાગની અંદર ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે। એટલે કે ભારત સંપૂર્ણ રીતે ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે, પણ ક્યાં આવેલો છે તો એશિયા ખંડની દક્ષિણે ભારત દેશ આવેલો છે। બરાબર, હવે એની આપણે ચર્ચા કરીએ કે કેટલેથી કેટલા વિસ્તારમાં ફેલાય, અક્ષાંશીય અને રેખાંશીય દ્રષ્ટિ। બરાબર, તો અહીંયા આપણે સામાન્ય મેં નકશો દોર્યો છે, બરાબર, તમે જોઈ શકશો કે 8 અંશ અહીંયાથી શરૂ કરી 8 અંશ અહીંયા કર્યો, અહીંયા 8 અંશ ઉત્તર અક્ષાંશથી શરૂ કરી અને 37 અંશ ઉત્તર અક્ષાંશ અને 68 અંશ પૂર્વ રેખાંશથી શરૂ કરી અને 97 અંશ પૂર્વ રેખાંશની વચ્ચે ભારત દેશ આવેલો છે। કોની વચ્ચે આવેલો છે તો 8 અંશ ઉત્તર અક્ષાંશથી 37 અંશ ઉત્તર અક્ષાંશ અને 68 અંશ પૂર્વ રેખાંશથી 97 અંશ પૂર્વ રેખાંશની વચ્ચે આપણો ભારત દેશ આવેલો છે। બરાબર, બીજી વાત કે ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે। જો અહીંથી કર્કવૃત્ત પસાર થાય છે તો અહીંથી ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે, આ છે કર્કવૃત્ત। 23.30 લખો કે 23.5 અંશ બરાબર મેં સાચું છે તો 23.5 અંશ અક્ષાંશ ઉત્તર અક્ષાંશથી કર્કવૃત્ત પસાર થાય છે। અને આ કર્કવૃત્ત જે છે એ ભારતના બે ભાગ છે, ભારતના બે ભાગ છે, ઉત્તર ભારત અને દક્ષિણ ભારત, ઉત્તર ભારત અને દક્ષિણ ભારત એમ બે ભાગમાં વિભાજન કરે છે। બરાબર, એટલે ઉત્તર ભાગ જે છે એ ખાસ કરીને પૂર્વ પશ્ચિમ જે છે એ વિસ્તરેલું છે, પૂર્વ પશ્ચિમ વધુ વિસ્તરેલો છે। અને ઉત્તરના ભાગની અંદર આપણને બધાને ખબર જ છે કે હિમાલય આપવા આવેલો છે, બરાબર, જમ્મુ કાશ્મીરથી શરૂ કરી અને
અને અરુણાચલ પ્રદેશ સુધી 2400 કિલોમીટર ની ઘેરાવો ધરાવતો હિમાલય આવેલો છે. એ ઉપરાંત ઘણી બધી ખીણો આવેલી છે, ઉત્તરો આવેલા છે, ઘણા બધા પ્રદેશો આવેલા છે. અહીંયા આગળ ગંગા બ્રહ્મપુત્ર નું મેદાન પણ આવેલું છે, એટલે કે ઉત્તર નું મેદાન પણ આવેલું. બરાબર, ત્યાંથી દક્ષિણે આપણે ક્યારે જઈએ? પર્વતથી દક્ષિણ તરફ જતા ધીરે 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 દક્ષિણનો ભાગ જે છે એ સાંકડો થતો જાય છે, સાંકડો થતો જાય છે અને કેવો આકાર બનાવે છે? ત્રિકોણ આકાર જેવી રચના કરે છે. સાંકડા ત્રિકોણ આકાર જેવી રચના કરે છે. આ ભાગ જે છે એને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહે છે. જે ભાગ જે છે નીચેનો ભાગ એને આપણે કયા નામે ઓળખીએ છીએ? દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. અને અહીં પૂર્વમાં અને પશ્ચિમમાં, પૂર્વમાં અને પશ્ચિમની અંદર દરિયા કિનારાના સાંકડા મેદાનો આવેલા છે. આવેલું છે દરિયા કિનારાના સાંકડા મેદાનો, બે કહ્યું છે, દરિયા કિનારાના સાંકડા મેદાનો આવેલા છે. બરાબર, બીજી આપણે મહત્વની વાત કરીએ તો ભારત દેશ જે છે કે આપણે શરૂઆતમાં વાત કરી અક્ષાંશીય અને રેખાંશ વિશે, કે 8 અંશ ઉત્તર અક્ષાંશથી, 37.5 અંશ ઉત્તર અક્ષાંશ અને 68 અંશ પૂર્વ રેખાંશથી, 97 અંશ પૂર્વ રેખાંશની વચ્ચે આવેલો છે. એટલે 8 ને 37 સુધી તમે જાઓ તો 8 વત્તા 29 એટલે કુલ કેટલા થયા? 37. બરાબર, તો 29 વત્તા 8 પોતી એટલે 30. એ જ રીતે 68 ની અંદર તમે 29 ઉમેરો ત્યારે 97 થાય, એટલે અને 68 પોતે બરાબર, એટલે એટલે કુલ 30. એટલે ઉત્તર અને દક્ષિણ, આ ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ, ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ, મતલબ કે અક્ષાંશીય અને રેખાંશીય દ્રષ્ટિએ ભારત સરખા અક્ષાંશ લે છે, મતલબ કે 30 અંશ અક્ષાંશ, 30 અંશ લે છે. કેટલા લે છે? 30 અંશ લે છે. બંને બાજુ સરખા છે, આમ પણ 30 થાય છે, ઉત્તર દક્ષિણ પણ 30 અક્ષાંશ થાય છે અને પૂર્વ પશ્ચિમ પણ 30 રેખાંશ થાય છે, એટલે 30 અંશ એ લે છે એવું કહેવાય છે. બરાબર, અને એટલે અને એટલે એની જે લંબાઈ છે, આમ બંને બાજુ અક્ષાંશીય દ્રષ્ટિએ સરખા છે પણ લંબાઈની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો કશ્મીરથી કન્યાકુમારી, કશ્મીરથી અહીંયા આગળ, કશ્મીરથી અહીંયા આગળ કન્યાકુમારી એ સુધીની જે લંબાઈ જે છે એ કેટલી છે? 3214 કિલોમીટર છે. કેટલી છે? 3214 કિલોમીટરની લંબાઈ ઉત્તર દક્ષિણ ધરાવે છે કશ્મીરથી કન્યાકુમારી. બરાબર, જ્યારે પશ્ચિમે એટલે ઉત્તરથી શરૂ કરી અને અરુણાચલ પ્રદેશ, ઉત્તરમાં આપણું કચ્છ છે, બરાબર છે, પશ્ચિમમાં આપણું જે કચ્છ છે એ પશ્ચિમમાં કચ્છથી પૂર્વમાં અરુણાચલ પ્રદેશ સુધીનો જે વિસ્તાર છે એની લંબાઈ છે 2933 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. એટલે આ અક્ષાંશીય દ્રષ્ટિએ સરખા છે, 30-30 જ છે પણ લંબાઈની દ્રષ્ટિએ થોડો ઘણો તફાવત જોવા મળે છે. બરાબર, એટલે રેખાંશીય તફાવતને કારણે, રેખાંશીય તફાવતને કારણે એટલે અહીંથી શરૂ કરી અને અહીં સુધી આવતા સુધીમાં 30 રેખાંશ આવે છે. બરાબર, અરુણાચલ પ્રદેશથી શરૂ કરી અને કચ્છમાં પશ્ચિમમાં આવતા સુધી 30 અંશ રેખાંશ લે છે. એટલે એક રેખાંશથી બીજા રેખાંશ, એટલે અરુણાચલથી શરૂ કરી અને કચ્છ સુધી આવતા જે 30 રેખાંશો આવે છે એને કારણે પૂર્વ અને પશ્ચિમના જે દૂરના સ્થળો છે, પૂર્વ અને પશ્ચિમના જે દૂરના સ્થળો છે એ દૂરના સ્થળો વચ્ચે 2 કલાકનો તફાવત પડે છે. સમયની દ્રષ્ટિએ, સ્થાનિક સમયની દ્રષ્ટિએ 2 કલાકનો તફાવત પડે છે. એટલે એનું ઉદાહરણ આપણે જોઈએ કે અહીંયા આગળ સવારના 4 વાગ્યા હોય, અરુણાચલ પ્રદેશની અંદર જ્યારે પહેલામાં પહેલો સૂર્યોદય થાય, બરાબર, ભારતમાં સૌથી પહેલો સૂર્યોદય ક્યાં થાય છે? અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગમાં. તો એ અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગમાં જ્યારે સૂર્યોદય થાય, માનો કે ત્યાં આગળ સવારમાં વહેલા 4 વાગ્યા હોય, બરાબર, અથવા તો સૂર્યોદય થઈ ગયો હોય, તો એવા સમયગાળા દરમિયાન કચ્છની અંદર જો રાત્રિ હશે,
બરાબર મતલબ કે જો અરુણાચલ પ્રદેશ ની અંદર સવારના 6 વાગ્યા હશે સવારના 6 વાગ્યા હશે તો કચ્છ ની અંદર એ વખતે રાત્રિના 4 વાગ્યા હશે એટલે કે 2 કલાક મોડા 2 કલાક મોડા આમ સ્થાનિક સમયમાં 2 કલાકનો તફાવત પડે છે બરાબર એટલે કચ્છમાં જો રાત વાગી હોય છે હવે બીજી આગળ વાત કરીએ કે બીજી આ જે રેખાંશ જે છે એ રેખાંશમાં 82.5 અંશ રેખાંશ જે છે અહીંયા આગળ જોયા 82.5 અંશ રેખાંશ વૃત્ત જે છે એ અલ્હાબાદ ઉપરથી પસાર થાય છે અને એને ભારતની પ્રમાણભૂત સમય રેખા તરીકે ઓળખવામાં આવે છે એને ભારતની પ્રમાણભૂત સમય રેખા તરીકે ઓળખવામાં આવે છે એટલે 82.5 અંશ રેખાંશ ઉપર જે સમય થયો હોય એ સમયને સમગ્ર દેશનો પ્રમાણ સમય ગણવામાં આવે છે એનો મતલબ એ કે જો 82.5 અંશ રેખાંશ વૃત્ત પર 12 વાગ્યા હોય તો સમગ્ર દેશની અંદર પણ 12 વાગ્યાનો જ સમય ગણવામાં આવે છે ઓકે એટલે આજે રેખાંશ વૃત્ત જે છે એ 5 રાજ્યોમાંથી પસાર કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે 5 રાજ્યોમાંથી પસાર થાય છે તો મેં આગળ પહેલામાં કહેલું તમને અલ્હાબાદ એટલે ઉત્તર પ્રદેશ બરાબર એની નીચે આવશે ઝારખંડ એની નીચે આવશે છત્તીસગઢ એની નીચે આવશે આંધ્ર પ્રદેશ તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં થઈ આ 5 રાજ્યોમાંથી એ પસાર થાય છે બરાબર એટલે 5 રાજ્યોમાંથી આ 5 રાજ્યોમાંથી પસાર થાય છે 82.5 અંશ પૂર્વ રેખા 82.5 લખો કે 82.5 લખો બંને સાચું છે બરાબર તો 82.5 અંશ રેખાંશ વૃત્તને ભારતનો પ્રમાણભૂત સમય ગણવામાં આવે છે બરાબર હવે આપણે આ કદની વાત બરાબર તો ભારતનો કુલ વિસ્તાર જે છે એ 32.8 લાખ ચોરસ કિલોમીટર જેટલો આમ તો આખો આંકડો જો આપણે લખવો હોય તો કેટલો છે 32,87,263 ચોરસ કિલો કેટલો થાય છે 32,87,263 ચોરસ કિલો બરાબર 32,87,263 ચોરસ કિલોમીટર તમને આખું યાદ ના રહે એટલા માટે ટૂંકમાં શું યાદ રાખવાનું છે 32.8 લાખ ચોરસ કિલોમીટર નો વિસ્તાર ધરાવે બરાબર અને ભારતનો વિસ્તારની દ્રષ્ટિએ દુનિયાની અંદર જે બધા દેશો છે એ દેશોના જે વિસ્તારો છે એ વિસ્તારના પ્રમાણમાં ભારત સાતમું સ્થાન ધરાવે છે કયું સ્થાન ધરાવે છે વિસ્તારની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં સાતમું સ્થાન ધરાવે છે અને ભારત જે કુલ ભૂમિભાગ છે દુનિયાનો જે કુલ ભૂમિભાગ છે કુલ ભૂમિ વિસ્તાર છે એ કુલ ભૂમિ વિસ્તારના કુલ જમીન વિસ્તારના કુલ ક્ષેત્રફળના માત્ર 2.42% ભાગ જ રૂપે કેટલો ભાગ રૂપે છે માત્ર 2.42% ભાગ રૂપે છે રૂપે છે અને વિસ્તારની દ્રષ્ટિએ વસ્તીની દ્રષ્ટિએ વાત કરીએ તો 16% દુનિયાની 16% વસ્તી ભારતમાં બરાબર એટલે ભારતની વિસ્તારની અંદર અન્ય બીજા જે 6 દેશો મોટા છે કારણ કે આપણો ક્રમ 7મો છે વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો ક્રમ 7મો છે તો એના કરતાં બીજા 6 એવા દેશો કયા કયા છે કે જે ભારત કરતાં વિસ્તારમાં મોટા છે તો સૌથી પહેલું છે રશિયા બીજા નંબરમાં છે કેનેડા ત્રીજા નંબરમાં છે યુએસ ચોથા નંબરમાં છે ચીન પાંચમા નંબરમાં છે બ્રાઝિલ અને છેલ્લે છે ઓસ્ટ્રેલિયા આ 6 દેશો ભારત કરતા મોટા વિસ્તારો ધરાવે છે આ ભાગમાં આટલી આપણે ચર્ચા કરી હવે પછીના ભાગમાં બીજી ચર્ચા કરીશું જય મહારાજ જય ભારત ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 13 ભારત સ્થાન ભૂતકલીય રચના અને વિશિષ્ટ વિષય પર ચર્ચા
કરીએ છીએ. એમાં આપણે આગળ સ્થાન કદ અને વિસ્તાર વિશે ચર્ચા કરતા હતા. એમાં આપણે એના સ્થાન વિશે વાત કરી, એના કદ વિશે વાત કરી, હવે એના વિસ્તાર વિશે આપણે આગળ ચર્ચા કરવાની છે. તો પહેલા પણ આપણે ચર્ચા કરી કે ભારતનો ભૂમિભાગ જે છે એ એશિયા ખંડની દક્ષિણ તરફ આવે છે. ક્યાં આવેલો છે? એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલો છે અને એની ઉત્તર ભાગની અંદર ઊંચી પર્વત શ્રેણીઓ સેંકડો કિલોમીટર સુધી વિસ્તરેલી છે. બરાબર, મતલબ કે પશ્ચિમથી પૂર્વ સુધી. આગળ પણ આપણે ચર્ચા કરી ગયા છે કે ઊંચી ઊંચી પર્વત શ્રેણીઓ લગભગ એમાં હિમાલયનો પણ સમાવેશ થાય કે જે 2400 કિલોમીટર જેટલી લાંબી લંબાઈ ધરાવે છે. બરાબર, એ જ રીતે આ જે વિસ્તાર બધા પહાડી છે એટલે આપણા પડોશી દેશો જે છે ચીન અને તિબેટ, તો ચીન અને તિબેટની અંદર આવન જાવન માટે તમારે ચીન અને તિબેટમાં જો જમીન માર્ગે જવું હોય તો એમાં માત્ર તમે પર્વતીય વિસ્તારો છે, બધા પહાડી વિસ્તારો છે એટલે પહાડી વિસ્તારોની અંદર આવેલા જે ઘાટ છે પર્વતીય ઘાટ કહેવામાં આવે. બરાબર, ઘણા બધા ઘાટો છે, સિરકીલા ઘાટ છે, નાથુલા ઘાટ છે, વોનલીલા ઘાટ છે, બોલન ઘાટ છે, ખૈબર ઘાટ છે. બરાબર, આ ઘણા બધા ઘાટો આપણી ભારતની હિમાલયની શ્રેણીમાં આવેલા છે, એ સિરકીલા, નાથુલા, વોનલીલા. બરાબર, આવા ઘણા બધા ઘાટો આવેલા છે. તો ઘાટ એટલે શું? તો ઘાટ એટલે પહાડી વિસ્તારોમાં એક પ્રદેશ કે તો એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે પહાડી વિસ્તારોની અંદર જે સાંકડા માર્ગો કુદરતી રીતે તૈયાર થયેલા, કુદરતી માર્ગો, કુદરતી રીતે પથરીલા માર્ગો જે તૈયાર થયેલા હોય એને ઘાટ કહેવામાં આવે છે. બરાબર, ઘાટ મારફતે આપણે ચીન અને તિબેટની અંદર આવન જવાનું કરી શકીએ છીએ. બરાબર, બીજી વાત કે દક્ષિણનો જે ભાગ જે છે એને દ્વીપકલ્પીય ભાગ કહીએ છીએ, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહીએ છીએ. તો આ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ જે છે એની પૂર્વમાં શું આવેલું છે? બંગાળની ખાડી. તમને બધાને નકશામાં ખબર છે, રાજકોટમાં પણ ભણ્યા છે તમે, બરાબર, કે પૂર્વની અંદર બંગાળની ખાડી અથવા તો બંગાળનો ઉપસાગર કહીએ છીએ. એની પૂર્વમાં સોરી પશ્ચિમમાં અરબ સાગર આવેલો છે. પશ્ચિમમાં શું આવેલું છે? અરબ સાગર. તમે દ્વારકા ગયા છો ને, તો દ્વારકા છે, સોમનાથ જે છે, બરાબર, કચ્છ છે, એ બધો જે દરિયા કિનારો છે એ આપણો અરબ સાગર છે. બરાબર, અને દક્ષિણ ભાગની અંદર, દક્ષિણની અંદર શું આવેલું છે? દક્ષિણની અંદર હિન્દ મહાસાગર આવેલો છે. બરાબર, બીજી વાત કે પ્રાચીન કાળથી જે ભારતે વિદેશી કે દેશો છે અથવા તો વિશ્વના જે દેશો છે એ વિશ્વના દેશો સાથે પરસ્પર જે સંબંધો વિકસાવે છે મહત્વનું સ્થાન પણ ધરાવે છે. સમુદ્રી માર્ગ, સમુદ્રના જે માર્ગો જે છે એ જળમાર્ગ તરીકે ઉપયોગી છે અને એટલે એના દ્વારા આપણે વિશ્વના દેશો સાથે સારા સંબંધો વિકસાવી શક્યા છીએ. તો હિન્દ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને ભારત આવે છે, એટલે માથા ઉપર, હિન્દ મહાસાગરના શીર્ષસ્થ એટલે કે માથે હિન્દ મહા ભારત દેશ આવેલો છે અને એટલે એ ત્યાંથી પૂર્વ આફ્રિકા, ભારતમાંથી પૂર્વ આફ્રિકા, બરાબર, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા આ દેશો સાથે આપણે સરળતાથી સમુદ્ર માર્ગ દ્વારા પ્રાચીન કાળથી સંબંધો વિકસાવી શક્યા છે. બરાબર, એટલે બીજી મહત્વની બાબત એ છે કે ભારતને જેવી સમુદ્રીય તટીય સીમા મળી છે, દરિયાઈ કિનારો મળ્યો છે, તો સમુદ્રીય તટીય સીમા કે સમુદ્રીય તટીય સીમા એટલે કે કિનારાના વિસ્તાર, કિનારાની હદ એને એવી મળી છે કે જેવી દુનિયાના બીજા કોઈ દેશને મળી નથી અને એટલે ભારતના આ મહત્વના સ્થાનને કારણે જ એના શીર્ષસ્થ સ્થાને અથવા નીચે આવેલો જે સમુદ્ર છે અથવા તો જે મહાસાગર છે એ મહાસાગરનું નામ હિન્દ મહાસાગર રાખવામાં આવ્યું. હિન્દુસ્તાનના દક્ષિણ ભાગમાં છે, હિન્દુસ્તાનના દક્ષિણ ભાગમાં છે ભારતનું તટીય સ્થાન એવું છે એની વિશેષતાને કારણે ભારત દેશ ઉપરથી હિન્દુસ્તાન ઉપરથી મહાસાગરનું નામ હિન્દ મહાસાગર રાખવામાં આવ્યું છે. બરાબર, હવે આંતરરાષ્ટ્રીય જળમાર્ગોની દ્રષ્ટિએ પણ ભારતનું સ્થાન કેવું છે? મોકાનું અને મહત્વનું છે. પૂર્વમાં તો ખાસ, પૂર્વમાં
ભારતનું સ્થાન સમુદ્ર માર્ગની દ્રષ્ટિએ જળમાર્ગની દ્રષ્ટિએ મહત્વનું અને મોટાનું સ્થાન છે. કેમ? કારણ કે દુનિયાના મોટા ભાગના દેશોના જે જળમાર્ગો છે એ જળમાર્ગો ભારત થઈને જ પસાર થાય છે. લખ્યું છે આટલું. અને જ્યાંથી આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતનું સ્થાન કેવું છે મહત્વનું. અને ઈસવીસન 1878 માં સુએઝને કહીને સુએઝને ભૂમધ્ય સમુદ્ર જે છે ને આપણો આખો સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રને જોડતી એક સુએઝ નહેર તૈયાર કરવામાં આવે છે. તો એ સુએઝ નહેરને કારણે ભારત અને યુરોપ વચ્ચેનું 7000 કિલોમીટરનું અંતર ઘટી ગયું છે. પહેલાં આમ ફરીને જવું પડ્યું આપણે આફ્રિકા થઈને આમ ફરી યુરોપ જતા હતા. હવે સીધા આપણે ભૂમધ્ય સમુદ્રમાં થઈ અને આખા સમુદ્ર દ્વારા આપણે સુએઝ નહેરના મારફતે યુરોપ પહોંચી શકીએ છીએ. અને એને કારણે 7000 કિલોમીટર જેટલું અંતર ઘટી ગયું છે. બરાબર. બીજી વાત કે પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયા દેશોથી શરૂ કરી ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને સાંકળતા જે જળમાર્ગો છે આ બધા દેશોને સાંકળતા જે જળમાર્ગો છે ભારત થઈને જાય છે. ક્યાં થઈને જાય છે? ભારત થઈને જાય છે. અને એટલે એ જ માર્ગો દ્વારા આપણે એનાથી આગળ ઇન્ડોનેશિયા ભારત નીચે બરાબર ઇન્ડોનેશિયા મલેશિયા થાઈલેન્ડ ભારતની પૂર્વમાં બધા આવેલા છે ટાપુઓ. તો ત્યાંથી મલાક્કાની સામુદ્રધુની થઈને મલાક્કાની સામુદ્રધુની થઈ અને પેસિફિક મહાસાગર પાર કરી અને આપણે કેનેડા અને યુરોપ પણ પહોંચી શકીએ છીએ. એટલે બધી બાજુના માર્ગો ખુલ્લા છે. બધી બાજુના માર્ગો જળમાર્ગો ખુલ્લા છે. બરાબર. તો બીજી મહત્વની બાબત એ છે કે ભારત એક પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. બરાબર. ભારતમાં અનેક પ્રજાઓ આવી એની સાથે આદાન પ્રદાન થયું, સમન્વયકારી સંસ્કૃતિ ઘડાઈ. એની સાથે ભારતની જે પુરાતન શોધો છે આટલા દેશો સાથેના જે સંબંધો છે જળમાર્ગો દ્વારા જે સંબંધો છે એને કારણે ભારતની ઘણી બધી બાબતો એ વિદેશના દેશોમાં અથવા તો વિશ્વના દેશોની અંદર પ્રસરી છે. જેવી કે ઉપનિષદો આપણા ઉપનિષદો છે તો ઉપનિષદોના વિચારો છે, રામાયણ છે, મહાભારત છે, પંચતંત્રની વાર્તાઓ છે, કથા સહિત સાગરની વાર્તાઓ છે, ચિકિત્સા પદ્ધતિઓ છે, આપણું અંગ અને દશાંશ પદ્ધતિ છે. બરાબર. અંગ અને દશાંશ પદ્ધતિ છે. આ બધું એ ભારતમાંથી વિશ્વના દેશોમાં પ્રસાર પામ્યું છે. એટલે એમ કહી શકાય કે ભારતે વિશ્વના દેશોને આ બધાની ભેટ આપી છે. બરાબર. હવે પછીનું આગળના આપણા વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું. જય માતા.